સમાધાન શીખતા જ નથી, શીખવું જ નથી. મને હમણાં ખબર પડી કે ઘણા મા બાપ એવા છે કાં તો દીકરા નથી, છે તો મેન્ટલ છે, અને ઘણા છે તો મા બાપ અલગ છે, દીકરા અલગ છે. અમે એ વ્યવસ્થા ચાલુ કરી આવા પાલડી એરિયામાં જેટલા પણ મા બાપ રહેતા હોય એકલ દુક્કલ એમને આપણે બપોરનું ટિફિન પહોંચાડવાનું. 75-80 વર્ષની ઉંમરના મા બાપ હોય એને બપોરના ખાવાની તકલીફ હોય, એ ખાખરોને દૂધ ખાઈને ચાલે ચાલે, સવારે તો ખાધું પાછું બપોરે એ જ ખાવાનું, સાંજે એ જ ખાવાનું, એને આળસ આવે, એને પ્રમાદ આવી જાય, એને રસોઈ કરવાની ઈચ્છા ન થાય, જેમ હોય વધે, શરીરમાંથી તાકાત ઘટે, એ કઈ રીતના ખાય, જે સમયે એને ગરમા ગરમ રોટલી તમારે પોચી પોચી કુણી કુણી મોણવાળી ખવડાવવાની હતી, એ સમયે ખાખરોને દૂધ ખાઈને ચોવિયાર કરી લે, અમારું દિલ પકડી ઉઠ્યું. આવા 25 ઘર અમે શોધ્યા, દુનિયામાં કોઈને ખબર ન પડે એવા 25 ઘર અમે શોધ્યા. આની કઈ જાહેરાત ન કરવાની હોય, આના કઈ ઢંઢેરા ના પીટવાના હોય, અને કઈ કહેવાનું ના હોય કે તમારે આજુબાજુમાં રહેતા હોય તો એવા ઘરના અમને નામ લખાવી દો. સર્વે ખાનગીમાં કરાવી આ 25 ઘરની અંદર ગયા, એ લોકોની સાથે મીટિંગ કરી, એમને કન્વિન્સ કર્યા. દે આર નોટ કન્વિન્સ, નહીં અમારે આવું મફતમાં નથી લેવું. અરે ભાઈ મફત ના કહેવાય, આ સાધર્મિક ભક્તિ કહેવાય. અને ડેઈલી આજે 25 ઘરે ટિફિન જાય છે. આ 25-25 ઘરે કોરોનાની અંદર પણ અમે ટિફિન પહોંચાડવામાં બાકી નથી રાખ્યું, ગેર ગેર ટિફિન પહોંચાડ્યા છે. એક મહિના માટે ખાલી સોસાયટીએ જયારે વિરોધ કર્યો લાસ્ટ યર મે મહિનામાં કે ભાઈ અમારે ત્યાં કોઈને એન્ટ્રી નથી, ત્યારે ન છૂટકે અમારે બંધ કરવું પડ્યું હતું. બાકી એવરી ડે એમના ઘરે ટિફિન પહોંચાડી એમના પેટ ભર્યા અને સંસ્થાએ આશીર્વાદ. પર ડે નો ખર્ચો 2500 રૂપિયા, ઓનલી 2500, અને 25 જણાના પેટ ભરીને આખી થાળી. એ વખતે ટિફિન નતા મોકલતા કોરોનાને લીધે, શું કહેવાય ને, ફૂડ પેકેટ એમને જોઈએ એટલું. રોજે રોજ એમને પૂછી લેવામાં આવે તમારી અનુકૂળતા શું છે, એમ નહીં કે સંસ્થાએ નક્કી કર્યું એટલે પહોંચાડી જ દેવાનું, એ કે આજે રોટલી આટલી જ મોકલજો, આજે આ નહીં મોકલતા. રોજે રોજ મેસેજ આવે, મેસેજને ફોલો કરવામાં આવે, એ મુજબ એમને ટિફિન કે ફૂડ પેકેટ્સ ભરાય અને પછી એમના ઘરે પહોંચાડવામાં આવે. 10:30-12:30 દરેકના ઘરે પહોંચી જાય. છેલ્લા 1.25 વર્ષથી આ સંસ્થા રોજના 25 ઘરે આવા ટિફિન પહોંચાડે. એ સંસ્થાનું નામ સુકૃત સેન્ટર. અમદાવાદ આવ્યા હતા સંમેલનમાં, તમે સ્ક્રીન ઉપર જોયું હશે, તમારી આગળ અમે વાત મૂકી હતી સુકૃત સેન્ટર. આ સમાધાન છે. બાપ અને દીકરા ભેગા થતા હોય તો વેલ એન્ડ ગુડ, ન થતા હોય તો કમસે કમ બાપનું પેટ તો ભરાય કે ના ભરાય. હું તમને નામ લખી આપતો, પાલડીમાં એક કુટુંબ એવું મળ્યું કે જેનું ઘર બંગલો છે, બંગલો, બે દીકરા ને બાપ, એક દીકરો પરદેશ છે, બીજો દીકરો બંગલામાં ઉપર રહે છે, બાપ નીચે રહે છે. પરદેશ રહેનારો દીકરો બાપને રૂપિયા મોકલે છે, ઉપર રહેનારો દીકરો બાપને જમવાની થાળી નથી મોકલતો. ત્યારે અમારી સંસ્થા એના ઘરે ટિફિન મોકલે છે. કોઈ ગરીબને ખવડાવ્યા હશે, કોઈ શ્રીમંતને ખવડાવ્યો એવું યાદ આવે તમને? કરોડપતિ પણ એના ઘરની અંદર રસોઈ ખાવાનું કોઈ નથી, એને ફાળી પહોંચાડનાર કોઈ નથી. આ સંસ્થા સર્વે કરીને ત્યાં સુધી પહોંચી. મારી એ વાત છે, તમારો ત્યાગ કેટલો છે? પ્રભુએ આટલા ત્યાગ કર્યા. સાચું બોલો, કોરોનાની અંદર નાનો મોટો તો ત્યાગ કર્યો હતો કે નહોતો કર્યો? ખાલી આંડી ઊંચી કરો, તમે જાતે આપવા ગયા અથવા કોઈ સંસ્થાએ કામ કર્યું એમાં તમે ફૂલ નહીં તો પાંખડી લખાવી હશે. આંગળી ઊંચી કરો, મારે કોઈના રૂપિયા નથી પૂછવા કોણે કેટલા લખાવ્યા, ફૂલ નહીં તો પાંખડી લખાવી હતી, આપી હતી, જાતે કરી હતી કે નથી કરી? તમારી જે પણ ઇન્કમ આ કોરોનાની અંદર તમે વાપરવા માંગતા હો ને તો હું તમને કહું, એના 4 ભાગ કરશું. શું? 4 ડિવાઈડ ઇન્ટુ 4. 100 રૂપિયા છે તો 25-25-25 4 ભાગ કાઢી દેજો. 25 રૂપિયા તમારા સ્ટાફને એક્સ્ટ્રા આપજો, જે પગાર આપે છે ચાલુ રાખજો. ફેક્ટરી બંધ છે એની ચિંતા નહીં કરતા, માલ નથી આવતો ચિંતા નહીં કરતા, માલ ફસાયો છે ચિંતા નહીં કરતા, રૂપિયા દબાયેલા છે ચિંતા નહીં કરતા. અત્યારે ચિંતા કરવાનો સમય નથી, તમારી ચિંતા કરવાનો સમય નથી, અત્યારે એ લોકોની ચિંતા કરવાનો સમય છે. તમારા સ્ટાફને 25 રૂપિયા એક્સ્ટ્રા.